ઓકે, તો આ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન સંકળાયેલો છે ક્રાંતિ કોણ સાથે. તમને પહેલા એક જબરજસ્ત વસ્તુ ક્લિયર કરાવી દઉં, જો તમારે આટલા સમીકરણ ધ્યાન રાખવાના ક્રાંતિ કોણ માટે. સાઈન થીટા સી એટલે તમને એક તો ખબર જ હશે, એન પાતળું ના છેદમાં એન ઘટ, હે કે નહીં? ઓકે, પછી કદાચ તમે આને હજુ કન્વર્ટ કરો, હે, આને માની લો કે આપણે એન બરાબર સી બાય વી સમીકરણ ફોલો કરીએ, તો એન બરાબર સી બાય વી. હવે તમને ખબર છે કે એન બરાબર સી બાય વી છે એમાં તો સી કેવા છે, અચળ છે, તો એન અને વી કેવા પ્રમાણમાં થશે, વ્યસ્ત પ્રમાણમાં થશે. તો અહીંયા એન પાતળું છે ને, ન્યા આવી જાય વી ઘટ, અને એન ઘટ છે ને, ન્યા આવી જાય વી પાતળું, બરાબર? અચ્છા, હજુ આને તરંગ લંબાઈની અંદર પણ તમે કન્સિડર કરી શકો, વી બરાબર એફ લેમડા ઉપરથી. પણ હું તમને સીધી વાત, નો બકવાસ કહી દઉં, સાઈન થીટા સી ક્રાંતિ કોણના જેટલા પણ દાખલા પૂછાય ને, એમાં એક વસ્તુ છુપાયેલી છે, જો તમને અત્યાર સુધી દેખાયેલી હોય તો, ન દેખાયેલી હોય તો આપણે એના દર્શન કરાવી દઈએ. મને સૌથી પહેલાં એ જણાવો, અહીંયા એન પાતળું છે ને અહીંયા એન ઘટ છે, આમાંથી વધારે કિંમત કઈ હોય, અંશવાળી કે છેદવાળી? વેરી ગુડ, છેદવાળી. ઘટનો જ વક્રીભવનાંક વધારે હોય, રાઈટ? અચ્છા, હવે સેકન્ડ જુઓ તો, આ વી ઘટ છે અને વી પાતળું છે, એમાંથી કઈ કિંમત વધારે હોય, અંશવાળી કે છેદવાળી? જોજો, ભૂલ ન કરતા, તમને ખબર છે હવાની અંદર તમે વેગ એપ્રોક્સિમેટલી કેટલો લેતા હોય, 3 × 10⁸, હે કે નહીં? પણ તમને હું એમ કહું, હે, પાણીની અંદર આ વેગ કેટલો, તો તમે ફટાકથી કહી દેશો, 3 × 10⁸ / 1.33, હે કે નહીં? પછી હું તમને એમ કહું કે ભાઈ કાચની અંદર આ વેગ કેટલો જણાશે, તો તમે ફટાકથી મને કહી દેશો, 3 × 10⁸ / 1.5. અને જેવું આની સાથે છે ને, એવું જ તરંગ લંબાઈ સાથે છે ને. તરંગ લંબાઈ માનો કે હવામાં 6000 હોય, હે, તો પાણીમાં કેટલી? 6000 / 1.33. જે તરંગ લંબાઈ કાચમાં કેટલી? તો કે 6000 / 1.5. તો તમે અહીંયા જે વસ્તુ કન્સિડર કરો, એવો જ કન્સેપ્ટ ત્યાં છુપાયેલો છે. તો અહીંયા તમે જુઓ તો, આ હવા એટલે પાતળું માધ્યમ, પાણી એટલે ઘટ માધ્યમ. ઘટ માધ્યમનો વેગ કેવો હોય? ઓછો હોય. એટલે આ કિંમત નાની અને આ કિંમત મોટી. તો હું શું કહેવા માંગુ છું ખબર પડે ધીમે ધીમે? તો હવે મારું ફાઇનલ સ્ટેટમેન્ટ એવું આવ્યું કે ક્રાંતિ કોણના સમીકરણની અંદર કોઈ પણ હોય, વક્રીભવનાંક હોય, તરંગ લંબાઈ હોય, વેગ હોય, જે હોય એની અંદર વિદ્યાર્થી મિત્રો નાની કિંમત ક્યાં લેવાની? ઉપર, અને મોટી કિંમત ક્યાં લેવાની? નીચે. ધેટ્સ ઇટ. આટલું તો ફાવેલ. હવે તમને મેં શોર્ટકટ આપી દીધો, જબરજસ્ત કયો, 3500 છે ને 7000 છે, તો હાલ એમાં મોટી કિંમત કઈ કહેવાય? થઈ ગયું સિમ્પલ, 7000 ને. તો હંમેશા જે ડેટા હોય એ તમારે જોવાનો જ નથી, મોટી કિંમત ક્યાં લેશો? નીચે. અને નાની કિંમત ક્યાં લેશો? ઉપર, બરાબર? તો તમને આ એંગસ્ટ્રોમ અને આ એંગસ્ટ્રોમ એટલે કટ જ થશે, તો આનો આન્સર મળશે 1/2 ને. પણ ભાઈ, સાઈન થીટા સી બરાબર 1/2 મળે છે, તો થીટા સી બરાબર કેટલા થશે? તો કે સાઈન ઇન્વર્સ 1/2. સાઈન ની કિંમત 1/2 ક્યારે હોય? તો કે ખૂણો 30 નો હોય ત્યારે. તો જુઓ જીનામાં 30 ખૂણો છે, હોય જ ને? ઓપ્શન નંબર સી ઇઝ ધી કરેક્ટ આન્સર.